રમવા ગયા ને દરિયામાં નાવા પડ્યા ને એમાં નાવા જતા જતા મોજું એવું આવ્યું કે ઉઠાવીને લઈ ગયું અંદર, દૂર સુધી લઈ ગયું, દૂર સુધી લઈ ગયું મોજું, એટલે ડૂબવા માંડે. ડૂબતા ડૂબતા હું પાડવા લાગ્યો કે મને બચાવો પ્રભુ બચાવો, જો હું બચી જઈશ તો ગરીબ છોકરાઓને ખીચડી ખવડાવીશ, પણ મને બચાવી લ્યો. એક મોજું આવ્યું, બહાર ફેંકી દીધો, બચી ગયો. બચી ગયો એટલે કે હાસ, હે ભગવાન કેવી ખીચડી, હાથ ઊંચા કરીને કે કેવી ખીચડી. તો બીજું મોજું આવ્યું, પાછું ખેંચી ગયું, પાછું ખેંચી ગયું એટલે ડૂબતો ડૂબતો કે અરે હું તો એવું કેતો હતો કે વઘારેલી કે સાદી. આ દુનિયાના લોકો ભગવાન નહીં બનાવે, બોલો. એમ તમે પાછા આવું કઈક અંદર શોધી ના નાખતા હો. સદગુરુએ આપણને આટલો સરસ એક આદર્શયુક્ત સમાજ આપ્યો ને એ સમાજમાં આપણને એક જન્મ મળ્યો હોય તો ખરેખર એ આપનું એક અહોભાગ્ય કહેવાય, એક સદભાગ્ય કહેવાય. એવા સદગુરુ આપણને શીખ આપે, બોધ આપે કે આપણે આવ્યા છીએ સંસારની એક પણ વસ્તુને આપણે લઈ જવાના નથી, માટે જેટલી વસ્તુ, જેટલું સાધન, જેટલું સંપત્તિ સત્કાર્યમાં વપરાશે એટલી જ આપણી કહેવાશે, બાકી બધું મિથ્યા કહેવાશે. માટે સદગુરુનું સ્મરણ કરતા કરતા સદગુરુ આપણને આ બોધ આપે, સદગુરુ આપણને આ સંકલ્પ કરાવે, સદગુરુ આપણને આપણી અસલિયત યાદ કરાવે. સ્મરણ સદગુરુ જીવના, એવા સદગુરુનું સ્મરણ કરજો કે જેને આપણને વચન અને બોલની મૂલ્યતા સમજાવી, એનું મહત્વ બતાવ્યું છે, એનો એની અસર બતાવી છે. જો એને યાદ કરીએ, જેને મોહ તોડ્યો વેદ તનો, વેદ તનો એટલે કે અનેક પ્રકારના આકર્ષણનો મોહ સદગુરુએ તોડ્યો છે. અનેક પ્રકારના આકર્ષણનો મોહ સદગુરુ તોડે તો સદગુરુને એ આકર્ષણમાંથી આપણે બચી જઈએ તો સદગુરુ પ્રત્યે આપની શ્રદ્ધા, સદગુરુ પ્રત્યે આપનો ભાવ ખરેખર ખૂબ ઊંચો હોવો જોઈએ. સકલ ધર્મ શિર ઉપર, શિર ઉપરે તમામ પ્રકારના ધર્મને માથા ઉપર રાખી અકલ લેખ સંત તનો, સંતો સતત પરિભ્રમણ કરતા કરતા બધાય ધર્મના જે કાંઈ આચાર વિચાર વર્તન વ્યવહાર જે કાંઈ સાર છે એ સંતો પોતાના માથે લઈને સતત વિચરણ કરતા રહે, કરતા રહે, કરતા રહે. સૌને પોતાના ધર્મમાં એક શ્રદ્ધા હોય, અતૂટ શ્રદ્ધા હોય, દ્રઢ નિષ્ઠા હોય અને બની રહે એ માટે સતત પ્રયત્ન કરે. ઉદા ભક્ત સમાજ માટે પણ આજે 350 વર્ષ પહેલા સદગુરુ શ્રી જીવનજી મહારાજે જોયું હશે કે આવનારા સમયમાં મારા બાળકો ચારે બાજુ ફેંકાઈ જશે, તે સમયે ફરીથી બધાને મારે એકત્રિત કરવા, સૌને મારો મૂળ રાહ બતાવવો, સૌને એના તરફ એ વાટ તરફ ચાલવા પ્રેરિત કરવા, એ માટે મારે કંઈક માર્ગ શોધવો પડશે. એ સદગુરુની કૃપાથી મળેલો આ રસ્તો અને એના કારણે આપણે એક સાથે બેસી એ સદગુરુને યાદ કરીએ છીએ. ગુરુને બંદગી કરતા કરતા આપણે એટલે પ્રાર્થના કરીએ છીએ કે ગુરુદેવ, હે સદગુરુ, અચલ શ્રદ્ધા અને અટલ નિષ્ઠા આ આપણે બતાવેલા ધર્મ પ્રત્યે અમારી બની રહે, જેથી કરીને અમે ક્યાંય પણ આડા અવળા ન થઈએ. આપણને એમ થાય કે આજ સુધી અમને કાંઈ ખબર જ ન પડી, પણ આ વાત એક પક્ષની પણ ના કહેવાય. આપણને ખબર નથી પડી તો આપણે ક્યારેય જાણવાની જિજ્ઞાસા પણ કરી નથી. જાણવાની જિજ્ઞાસા કરી હોય, કરી હોત તો કદાચ આપણે આ બધી વસ્તુને ફંફોડી હોત અને આપણને કંઈક મળ્યું હોત. સદગુરુ શ્રી જીવનજી મહારાજનો આદેશ ને અનુરૂપ સદગુરુના સ્મરણ કરતા કરતા સદગુરુની જ્ઞાનની જે હાટડી છે એમાંથી આપણને ઘણું બધું મળી શકત. સદગુરુ પ્રત્યે, સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે કે સદગુરુ પ્રત્યે જ્યારે શિષ્ય સ્મરણ કરતા સમર્પણ કરે છે
ત્યારે અવશ્ય તેના ભીતરમાં સદગુરુની પાસે જે જ્ઞાન ચેતના છે એનો અંશ તેના અંતઃકરણમાં સ્થાપિત થાય છે. અને તેથી સદગુરુ આગળ કહે છે, લખ્યા મિટે નહીં જીવના, જે કુછ લખિયા લેખ સદગુરુ લેખ મિટાઈયા, તબ પાયા આપ અલેખ. કેટલી ઊંચી વાત સદગુરુએ બતાવી, લખ્યા મિટે નહીં જીવના. વિધાતાએ જે લેખ લખ્યા છે એ ક્યારેય પણ મટવાના નથી, જે વિધિના લેખ છે એ કદી મિથ્યા થવાના નથી. સદગુરુ શ્રી જીવનજી મહારાજ બતાવે છે કે વિધિના લેખ કદી મિથ્યા થવાના નથી. જો કુછ લિખિયા લેખ, જે પણ લેખ લખેલા છે એ મિથ્યા નહીં થાય, માટે એને જે લેખ લખ્યા છે એ તો અફર છે, એ ફરે નહીં. સદગુરુ લેખ મિટાયા, માત્ર ને માત્ર એક સદગુરુની અંદર એ શક્તિ છે, એ સામર્થ્ય છે, એ તાકાત છે, એ પ્રતિભા છે કે એ ધારે તો એના શરણમાં આવેલા બાળકના લેખને મિથ્યા કરી શકે છે. સદગુરુ એક આ એમાંથી બાકાત છે, બાકી કોઈની તાકાત નથી કે લખેલા લેખને મિથ્યા કરી શકે. એક સદગુરુ પાસે એ શક્તિ છે, એ સામર્થ્ય છે, એ પ્રતિભા છે, એ પ્રખરતા છે, અને એ વિભૂતિવાન તત્વ છે કે એ કરી શકે. આપણે આપણા લખેલા લેખ કેવા છે એ આપણને ખબર નથી કે આપણા લેખ કેવા છે, પણ આપણા લેખ જે લખાયા છે એ આપણા પૂર્વ જન્મના કર્મોને આધીન હશે, એને આધીન તો હશે જ. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ યોગેશ્વરે પણ કહ્યું, કર્મણે વ્યાધિકારસ્તે મા ફલેશુ કદાચન. કર્મ કર્યું છે એનું ફળ તને મળશે, મળશે ને મળશે, ક્યારેક ને ક્યારેક એનું ફળ મળશે. એને જોઈને વિધાતાએ લેખ લખ્યા હશે, પણ એ લેખને મિથ્યા કરવાની તાકાત સામર્થ્ય સદગુરુની અંદર છે, અને સદગુરુ એ મિટાવી શકે છે. તબ પાયા આપ અલેખ, અલેખ થઈ જાય. કોઈ પણ લેખ ન રહે પછી સદગુરુ કહે એ પ્રમાણે તેનું જીવન બને, અને એવા અનેક પ્રત્યક્ષ ઉદાહરણો આ સંસારની અંદર બનેલા છે. એવા કંઈક એવા પહોંચેલા સદગુરુઓએ આ સંસારની અંદર કેટલાય શિષ્યોના જીવનને બદલી નાખ્યા છે, જેના લેખને મિથ્યા કરી દીધા છે. કાઠિયા બાબા જેનો આશ્રમ ઉત્તર પ્રદેશની અંદર બહુ જ પહોંચેલા સિદ્ધ મહાપુરુષ, અને એ ખાટિયા બાબાના આશ્રમની અંદર એક યુવક પહોંચે છે. કાઠિયા બાબાએ એને જોયો, અને જોતાની સાથે જ સદગુરુ હોય ને એની પાસે જે જાય ને એને જોતાની સાથે કહી દે કે આ કેવો છે જીવ, એને જોતાની સાથે કહી દે. ઠાકોર રામકૃષ્ણ પરમહંસની પાસે દત્ત મહાશય પહોંચેલા, અને દત્ત મહાશય જ્યારે પહોંચ્યા કલકત્તાની અંદર, ઠાકોર રામકૃષ્ણ પરમહંસે દત્ત મહાશયને એમ કહ્યું કે અરે તું આવી ગયો, ભલે આવ્યો, તે જેટલા પણ પાપ કર્યા હોય તને યાદ હોય ને એટલા બોલવા માંડ. ચાલ આજે મને બહુ આનંદમાં હું છું, તું બોલવા માંડ, હું બધા તારા પાપને ઉડાડી દઈશ. ઠાકોર રામકૃષ્ણ પરમહંસે દત્ત મહાશયને કહ્યું કે તું તારા પાપોને બોલવા માંડ, હું એને અહીંયાથી છૂમંતર કરી દઈશ. દત્ત મહાશય ત્યાં ઘણા બધા લોકો બેઠા હતા, જિંદગીમાં અનેક પાપો કરીને પોતે પાપથી ભરાયેલો અધમ પાપી કહેવાય એવો એ જીવ હતો, અને એને જોતા સદગુરુને કૃપા એને થઈ, અને સદગુરુના ભીતરમાં એવી દયા ઉપજી, કરુણા ઉપજી, અને એને કહ્યું કે તું બોલવા માંડ. દત્ત મહાશય કહે કે ઠાકોર હું નહીં બોલી શકું. ઠાકોરે કહ્યું તું કરોડો જન્મો લઈશ ને તોય તારા પાપ ધોવાય એમ નથી, તું બોલ. હવે આટલું કોઈ કહે ને તોય ન બોલીએ તો એ આપણું દુર્ભાગ્ય કહેવાય. દત્ત મહાશય ન બોલી શક્યા, ન બોલી શક્યા. દત્ત મહાશય કહ્યું કે નહીં ઠાકોર હું નહીં બોલી શકું, દહીં ઠાકોર હું નહીં બોલી શકું. ન બોલ્યા. ઠાકોરે કહ્યું તો તારું જાણે તું. ક્યારેક ક્યારેક એવા સમર્થ સિદ્ધો સદગુરુઓ એની પાસે આપણે એટલે જઈએ છીએ, એની પાસે જવાથી
લખ્યા લેખ પણ મિટાવી દેવાની ક્ષમતા એની પાસે છે. એવા જ આ ગરીબદાસ ને કાઠિયા બાબા એ પોતાના આશ્રમ માં આવેલો જોઈને તરત કાઠિયા બાબા પણ બોલ્યા કે લે તું આવી ગયો, કેટલો ભરેલો છે. કાઠિયા બાબા કહે છે કેટલો ભરેલો છે, મતલબ કે અનેક જન્મોના પાપો કશાય કલમસોથી લદાયેલો આ જીવ છે. પણ ગરીબદાસે કાઠિયા બાબાના ચરણ પકડી લીધા અને કહ્યું ગુરુદેવ હું તમારા શરણમાં છું, કેમે કરીને પણ તમે મારી રક્ષા કરો, મને બચાવો. તમે નહીં બચાવો તો હું ક્યાં જઈશ. કાઠિયા બાબાએ એને કહ્યું કે ભલે તું આવ્યો છે તો હું તને જવા નહીં દઉં, રાખીશ. કાઠિયા બાબાએ આશ્રમમાં એને કામ આપ્યું. પહેલામાં પહેલું કામ આપ્યું ગટર સાફ કરવાનું. સદગુરુ પાસે જઈએ ને તો પહેલામાં પહેલી સફાઈ શીખવાડે, પહેલામાં પહેલી સફાઈ શીખવાડે બહારની સફાઈ અને અંતરની સફાઈ. બહારની સફાઈ અને અંતરની સફાઈ શીખવાડે. કાઠિયા બાબાએ પહેલા એને ગટર સાફ કરવાનું કામ સોંપ્યું ને ગટર સાફ કરવા લાગ્યો. હોંશે હોંશે દોડીને જતો, તમામે તમામ ગંદકીને માથા ઉપર ઉપાડીને દૂર સુધી ફેંકી આવતો. આ તો તે સમયની વાત છે કે જે સમયે ખુલ્લી ગટરો રહેતી, જે સમયે એવા કોઈ ટોયલેટ નહોતા, એવી કોઈ વ્યવસ્થા નહોતી. એ બધું જ ગટરમાં આવે અને બધું ગટરના ખાડાને ઉપાડીને દૂર સુધી ફેંકવા જવાનું. આ બધું કામ ગરીબદાસ કરતો. અને એમ કરતા જો કાઠિયા બાબા ફરતા ફરતા એ બાજુ આવી જાય અને ગરીબદાસ કામ કરતો હોય તો પાછળ ક્યાંય પણ પડેલી સોટી ઉપાડે અને એ સોટી વડે ગરીબદાસને બહુ મારે અને એમ કહે કે તે આવું કામ કર્યું, તે તેવું કામ કર્યું, તને કાંઈ ખબર નથી પડતી, તને ભાન નથી પડતી, આટલું બધું આશ્રમનું ખાઈ જાય છે ને, આટલું બધું કામ કરવાનું આવે તો તને અઘરું પડે છે ને, ઘણું બધું બોલતા અને ખૂબ લડતા અને ખૂબ મારતા. પણ જ્યારે જ્યારે ગરીબદાસને માર પડતો ને ત્યારે એ રડતા ખરા, પણ રડતા રડતા સદગુરુના ચરણ પકડીને એમ કહેતા કે ગુરુદેવ હું ક્યારે સુધરીશ, મારા લીધે તમને ક્રોધ કરવો પડે છે, મારા લીધે તમને મારવું પડે છે, તમારા હાથમાં કેટલું કષ્ટ પડતું હશે. ક્યારે ગરીબદાસે એમ નથી કીધું કે તમને કાંઈ ભાન પડે છે આટલું બધું કામ કરું છું ને આવું તે કાંઈ મરાતું હશે મને કેટલું દુખે છે, નહીં, પોતાની કોઈ વાત નહીં, પણ સદગુરુને મારા કારણે કષ્ટ પડે છે એમ કરીને ગરીબદાસ રડતા અને કાઠિયા બાબાને કહેતા કે ગુરુદેવ હવે હું ખૂબ ધ્યાન રાખીશ, તમારે મારા ઉપર ક્રોધ ના કરવો પડે, તમારે મને મારવું ના પડે, તમારા હાથને કષ્ટ ન પડે, તમને દુઃખ ન થાય એ માટે હું ધ્યાન રાખીશ. જ્યારે જુઓ ત્યારે વર્ષો વીત્યા પણ આ જ પરિસ્થિતિ, જ્યાં કામ કરતો હોય ગરીબદાસ અને જો ગુરુદેવ ત્યાં પહોંચ્યા તો ગરીબદાસને તે દિવસે સોટીનો માર પડે પડે ને પડે જ. આપણને કોઈ બે શબ્દ કહી દઈએ તો આપણે જઈએ ખરા, આપણને કોઈ બે શબ્દ કહી દે તો આપણે એમ કહીએ કે ભાઈ તમે તમારું અંબાડો, અમારે કંઈ આવવાની જરૂર નથી. કારણ આપણે નથી ઈચ્છતા કે આપનો સુધાર થાય. એટલા માટે મિલે માન અપમાન પથમે તુમ્હારે લગે સબ પરમ પ્રિય. સદગુરુની પાસે પહોંચ્યા પછી માલ મળે કે અપમાન મળે એ બધું પરમ પ્રિય લાગવું જોઈએ. કારણ કે એમની પાસે ગયા પછી આપની કોઈ હસ્તી નથી, આપણે બધાએ માત્ર મળદા જેવા થઈને ત્યાં આગળ કામ કરવાનું છે. અને જ્યારે સદગુરુ ઉપદેશ આપે ને ત્યારે એના સાચા સેવક બનીને, સાચા બાળક બનીને એ ઉપદેશને ગ્રહણ કરવાનો છે, તો જ આપણી આપણું આત્મકલ્યાણ થઈ શકે, તો જ લખેલા લેખ મીટાવી શકે, નહીં તો એ તાકાત નથી. સામે પાત્ર પણ એવું સમર્થ હોવું જોઈએ, સદગુરુનો તાપ સહન કરવા વાળું પાત્ર પણ હોવું જોઈએ, તો જ થઈ શકે, નહીં તો નહીં થઈ શકે. તાપને સહન કરવા તૈયાર થઈએ. એક વખત કેટલોક મોટો સંઘ કાઠિયા બાબાના આશ્રમમાં આવ્યો.
અને કાઠિયા બાબાના આશ્રમમાં એ સંઘ આવ્યો અને બધાએ કાઠિયા બાબાને કહ્યું કે ગુરુદેવ, આ વર્ષે અમે તમારી સાથે ગોવર્ધનની પરિક્રમા કરવા માટે આવવાના છે, માટે તમારે જે વ્યવસ્થા કરવાની હોય એ કરજો, અહીંયાથી તમને લઈને જ અમે ગોવર્ધન પરિક્રમા જઈશું. ગુરુદેવે કહ્યું કે ભલે તમારી ઈચ્છા એવી છે તો આપણે એમ કરીશું. સંઘને પોતાનું જે યાત્રાનું પદ જે હતું કામ એ પૂરું કરીને ફરીથી આશ્રમમાં આવ્યા. સંઘ ઉપડ્યો ગોવર્ધનની પરિક્રમા કરવા માટે. રસોડાનું તમામે તમામ કામ ગરીબદાસને સોંપવામાં આવ્યું કે તમારે સૌથી આગળ પહોંચી જવાનું, મંડપ નાખી દેવાનું, તંબુ તાણી દેવાના, સુવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા બધી જ ગરીબદાસને સંભાળવાની સોંપી. ગરીબદાસ પોતે આગળ જતા સાથીઓને લઈને તમામ વ્યવસ્થા સંભાળતા, રસોઈનું બધું જ કામ ગરીબદાસ કરતા અને બધા આવે એ પહેલાં બધું તૈયાર રાખતા. સંઘ આવીને પડાવ નાખે એટલે ગરમ પાણી, સ્નાન કરી લે અને ત્યારબાદ એમને ભોજનની વ્યવસ્થા. દરેક ઠેકાને જ્યાં પણ પડાવ પડ્યો હોય ત્યાં કોઈને કોઈ બહાનું કાઢી અને કાઠિયા બાબા ગરીબદાસને મારી લેતા અને કહેતા કે તને કાંઈ ખબર નથી પડતી, આટલા વર્ષોથી ખાય છે, જ્ઞાન આપે છે, કાંઈ ભાન નથી પડતી, આ વ્યવસ્થા આવી કરી, આ વ્યવસ્થા આવી કરી. આમ કાઠિયા બાબાને દરરોજ માર પડતો. હદ તો ત્યાં હતી કે એક વખત જ્યાં પડાવ નાખ્યો હતો, સંઘ આવ્યો, નાહી ધોઈને બધાએ ભોજન માટે બેઠા, પતરાળામાં ભોજન પીરસાવા લાગ્યું, ગુરુદેવની થાળીમાં પહેલું ભોજન પીરસાઈ ગયું અને ત્યારબાદ બધાએ સેવકોને ભોજન પીરસાય છે અને અચાનક ગુરુદેવ ઉભા થઈ ગયા હાથમાં રોટલી લઈ. અને કાઠિયા બાબા રસોડામાં હતા, ગરીબદાસ રસોડામાં હતા. કાઠિયા બાબા દોડતા રસોડામાં ગયા અને ચૂલામાંથી સળગતું લાકડું લઈ અને કાઠિયા બાબાએ ગરીબદાસની પીઠ ઉપર મારવા માંડ્યું. સળગતું લાકડું અને પીઠ ઉપર પડે તો શું થાય? તું મને આવી કાચી રોટલી ખવડાવે છે, મને મારી નાખવા માંગે છે, ગમે તેમ બોલવા માંડ્યા અને ગરીબદાસને મારવા માંડ્યા. બધાએ જલ્દી જલ્દી ઊભા થયા, બંનેને છોડાવ્યા, લાકડું ઓલવી નાખવામાં આવ્યું. ગરીબદાસના પાછળ તો બધા સોર ઉપડી ગયેલા અને સળગતા લાકડાને લીધે ચામડી પણ બળી ગયેલી. બધાએ કાઠિયા બાબાને કહેવા લાગ્યા કે ગુરુજી, તમને કાંઈ સંદેહપાત થયો છે કે શું? અમે જોઈએ છીએ કે જ્યારે જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં તમે ગરીબદાસની ઉપર તૂટી પડો છો. બિચારો કેટલી સેવા કરે, રાત દિવસ કદાચ સૂતો પણ નહીં હોય, આટલી બધી ખડા પગે સેવા કરે, છતાંય તમે એના ઉપર આટલું બધું વરસાવો છો. કષ્ટ ચાલતું હશે, આવું આવું તે કાંઈ કરાતું હશે, કોણ ઉભા રહેશે તમારી પાસે? કાઠિયા બાબા ઉભા થયા, દોડીને ગરીબદાસને ભેટી પડ્યા અને ગરીબદાસના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા કહેવા લાગ્યા કે બેટા, મારે તને થોડું થોડું દરરોજ મારીને તારા પાપ દરરોજ ધોવા પડે, એના બદલે આજે મને એમ થયું કે મારા માટે આટલું સમર્પણ કરનારો મારો બાળક, લાવ હું આજે એના બધા જ પાપોને પૂરા કરી નાખું બેટા, એટલે મેં તને આજે સળગતું લાકડાથી માર્યો, જેથી કરીને આજે તું બધી રીતે શુદ્ધ થઈ ગયો, આજે તું બધી રીતે પવિત્ર બની ગયો, આજે તારા બધાએ પાપ આજે ધોવાઈ ગયા, આજથી હું તારા નવા લેખ લખીશ અને એ લેખ એવા લખીશ કે તારું જીવન કોઈ સામાન્ય નહીં હશે, સૌના માટે આદર્શ. સદગુરુ આ કરી શકે અને એ ગરીબદાસ કાઠિયા બાબા કહે કે મારા જીવનનો કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આદર્શ શિષ્ય હોય તો એ મારો એ ગરીબદાસ હતો કે જેને મારા કેટલોય માર સહન કર્યા પછી પણ ક્યારે એને મને છોડ્યો નથી. તોય ગરીબદાસ કહે કે ગુરુજી, મને માફ કરો, મારા લીધે તમારે દુઃખી થવું પડે, મારા લીધે તમારે દુઃખી થવું પડે. પણ આજે તો સદગુરુએ રડતા રડતા પોતાના નયન અશ્રુથી એ ગરીબદાસની પીઠને ભરી દીધી અને બધાએ ઘાવ પૂરી દીધા. સદગુરુની કૃપા થાય ને ત્યારે બધાએ લખેલા લેખ મિથ્યા થઈ જાય. અને એટલે કહેવાયું કે સ્મરણ સદગુરુ જીવના, સદગુરુનું સ્મરણ કરતા રહો, આપનો સદગુરુ પણ કોઈ સામાન્ય નથી, એ પણ એનું સ્મરણ કરશો ને ત્યારે આપણા પણ લેખને મિટાવી દેવાની ક્ષમતા એની અંદર છે. પણ એકવાર ભાવથી સ્મરણ તો કરી જુઓ, એકવાર અંતરથી એને પોકારી તો જુઓ, એ કેટલો દયાળુ, કેટલો કરુણા નિધાન છે. અને એટલે અંતરનો ભાવ પોકાર કરીને આજે સદગુરુને એમ કહે, મેં તો જપું સદા તેરા નામ સદગુરુ દયા કરો, મેં તો જપું સદા તેરા નામ સદગુરુ દયા કરો, મેં તો સદા
तेरा नाम सदगुरु दया करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, दया करो रहम करो, दया करो रहम करो, रहम करो कृपा करो, रहम करो कृपा करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, द्वार पे आया भक्त तुम्हारा, खोलो द्वारा अपनी दया के, खोलो द्वारा अपनी दया के, खोलो द्वारा अपनी दया के, खोलो द्वारा, प्रभु पूर्ण हो सब काम सदगुरु दया करो, प्रभु पूर्ण हो सब काम सदगुरु दया करो, जब जब सदा तेरा नाम सदगुरु दया करो, दर्शन तेरा इस दिन पाऊ दर्शन तेरा, कृष्ण कृष्ण मेरे राम सदगुरु दया करो, तुम कृष्ण कृष्ण मेरे राम सदगुरु दया करो, तुम कृष्ण कृष्ण मेरे राम सदगुरु दया करो, तुम कृष्ण कृष्ण मेरे राम सदगुरु दया करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, मैं तो जपूं सदा ताड़ी वाली ने भाव की, सदगुरु दया करो, रहम करो, दया करो रहम करो, रहम करो कृपा करो, रहम करो कृपा करो, मैं तो जपूं सदा तेरा नाम सदगुरु दया करो, सूरत तेरी कहाँ कहाँ देखूं सूरत तेरी, मन में बस गई मूरत तेरी, मन में बस गई मूरत तेरी, मुझे शरण में ले लो मेरे राम सदगुरु दया करो, मुझे शरण में ले लो मेरे राम सदगुरु दया करो, मुझे शरण में ले लो मेरे राम सदगुरु दया करो, संगत देना साधु संत की संगत देना, सदगुरु पासे मांगिए तो तू साधु संत की संगत देना, साधु संत की संगत देना, अपने नाम की रंगत देना, अपने नाम की रंगत देना, ओ अपने नाम की रंगत देना, अपने मुझे अपना बना लो मेरे राम सदगुरु दया करो, मुझे अपना बना लो मेरे राम सदगुरु दया करो, मुझे अपना बना लो
મેં તો જપુ સદા તેરા નામ સદગુરુ દયા કરો મેં તો જપુ સદા તેરા નામ સદગુરુ દયા કરો દયા કરો રહેમ કરો દયા કરો રહેમ કરો રહેમ કરો કૃપા કરો રહેમ કરો કૃપા કરો જપુ સદા તેરા નામ ગુરુ દયા કરો મેં તો જપુ સદા તેરા નામ સદ ગુરુ દયા કરો મેં તો જપુ સદા તેરા નામ સદ ગુરુ દયા કરો મેં તો જપુ સદા તેરા નામ સદ ગુરુ દયા કરો 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 બોલે સદગુરુ દેવકી જય ભગવાન સદગુરુનું સ્મરણ શ્રી જીવનજી મહારાજ આપણને બતાવે સ્મરણ સદગુરુનું કરતા એની સાથે જો ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ જોડાયેલા રહીએ તો લખેલા લેખને પણ મિટાવી દે એ તાકાત એ શક્તિ એ સામર્થ્ય સદગુરુમાં રહેલું છે અને એટલે કહ્યું લખ્યા મીટે નહીં જીવણા જે કચ્છ લખિયા લે સદગુરુ લેખ મીટાઈયા તબ પાયા પલેખ જીવન જી પાયા પલે સદગુરુ કૃપા કરે અને આ અનેક લખેલા લેખોને મિટાવી દે અને અલેખ મતલબ કે કોઈ પણ એવો લેખ ન રહેવા દે કે જેના કારણે કંઈક પાછળ બની શકે એને અલેખ કરી દે મતલબ કે સદગુરુની ઈચ્છા પ્રમાણે તેનું જીવન પછી ચાલવા માંડે એમાં કોઈની મરજીનું કામ ન રહે અલેખ લખાયો જીવના હવે અલેખ લખી દીધું હોય જીવનજી મહારાજ કહે કે જેના મસ્તક ઉપરથી તમામ લેખ મિટાવી દીધા હોય તો સદગુરુ સીતારામ કર્મ ધર્મ વેદે કહ્યો સો છાણ દિયા બે કામ સદગુરુ શ્રી જીવનજી મહારાજ આપણને કહે હવે કોઈને પણ પકડવાની જરૂર એને રહેતી નથી કારણ કે તેને અલેખ કરી દીધો કઈ પણ વસ્તુની આપણી પાસે લેખિત કંઈક પ્રૂફ હોવું જોઈએ પ્રૂફ હોય એવી જ રીતે આપણે બાળક જન્મે તો છઠ્ઠીના દિવસે એમ કહેવાય કે વિધાતા એના લેખ લખવા આવે અને છઠ્ઠીના દિવસે એના માથા ઉપર સિક્કો છપાઈ જાય કે આને આ બાળકનું શું છે એનું ભવિષ્ય શું છે એટલે ઘણા બધા લોકો છઠ્ઠીના દિવસે પોતપોતાની રીતે પોતાની શ્રદ્ધા પ્રમાણે બધું કાગળ મૂકે ને કલમ મૂકે ને હવે એને કંઈ કાગળની કલમની જરૂર પડે વિધાતાને વળી એની શું જરૂર પડે આપણો લેખ લખવાનું કામ વિધાતા કરે ને વિધાતાને કાંઈ કોઈ કાગળ કે પેનની જરૂર ન પડે વિધાતા તો લેખ એની શક્તિથી લખતું હોય અને એ જે લેખ લખાયા હોય મસ્તક ઉપર લખેલા લેખ એ કદી ન મીટી શકે કદી ન મટી શકે એવા અમિટ લેખોને પણ સદગુરુ મીટાવી દે અને અલેખ કરી દે મતલબ કે કોરો કાગળ હવે એના ઉપર જે લખવું હોય તે લખાય પણ સદગુરુની ઈચ્છા પ્રમાણે તેનું જીવન બની જાય એવું સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે અલેખ લખાયો જીવના હવે એને અલેખ કરી દે રઘુ સદગુરુ સીતારામ અને પછી એને સદગુરુ સીતારામ એટલે કે પ્રભુ શ્રી રામની પ્રેમ લક્ષણા ભક્તિની સાથે એને જોડી દે છે સદગુરુ પ્રેમ લક્ષણા ભક્તિ સાથે ભગવાન શ્રી રઘુવીર ભગવાન સીતારામ એની સાથે એને જોડી દે શ્રી રામની ભક્તિમાં